બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં સુઈગામ તાલુકાના ગામડાઓમાં કોરોના મહામારીના કારણે બસ રૂટ બંધ કરી દેવામાં આવ્યા હતા અને કોરોનાના કેસો ઘટતા સરકાર દ્વારા આપવામાં આવેલ કેટલીક છૂટછાટોમાં સુઈગામની બસ સેવા હજુ સુધી ચાલુ કરવામાં આવી નથી, જેથી સુઈગામના ગામડાઓમાંથી આવી પ્રજાને ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડી રહી છે. હાલમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, શાળાઓ જેવી તમામ સરકારી સંસ્થાઓ રાબેતા મુજબ શરૂ થઈ ગઈ છે. ત્યારે સુઈગામ તાલુકાની ગ્રામીણ પ્રજાને અનેક કામને લઈ સુઈગામમાં આવેલું પડે છે, જેમાં સરકાર કચેરીના કામ હોય કે પછી દવાખાને જવાનું હોય, પરંતુ આ વિસ્તારોમાં હજુ સુધી બસ સેવા ચાલુ કરવામાં આવી ન હોવાથી લોકો સમયસર ઠેકાણે પહોંચી શકતા નથી અને હાલાકીનો સામનો કરવો પડે છે. જ્યારે કે પેટ્રોલ ડીઝલના ભાવો વધવાની સાથે ખાનગી વાહન ચાલકો પણ વધારે ભાડું વસૂલ કરી રહ્યા છે, જેમાં ના છૂટકે સુઈગામમાં આવતી પ્રજાને વધારે ભાડું ચૂકવીને જીવના જોખમે ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડે છે. ત્યારે કોઈ અકસ્માતનો ભોગ ના બને અને ગ્રામીણ પ્રજાને હાલાકીનો સામનો કરવો ના પડે તે માટે GHRTCC નિગમ તાત્કાલિક ધોરણે બસનો રૂટ ફરીથી રાબેતા મુજબ ચાલુ કરે તે માટે મીડિયાના માધ્યમથી લોકો જણાવી રહ્યા છે. ઘોર અનિદ્રામાં સ્થિતેલા ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ ડેપોના જવાબદાર અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા હોય તેમ લાગે છે. ત્યારે જાગૃત નાગરિક પાડણ, રડોસર અને નિશાળાના માજી સરપંચ સુજાજી રાજપૂત દ્વારા મીડિયા સમક્ષ આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. કોટા જિલ્લાનો સુઈગામ તાલુકાનો છેવાડું ગામ પાડણ, જ્યાં વર્ષોથી સવારે 9 વાગે, બપોરે 3 વાગે અને રાત્રે 9 વાગે એમ 3 ટાઈમ બસ આવતી હતી, જે અત્યારે 2-3 વર્ષથી બસ બંધ છે, જેના કારણે પ્રજા હાલાકી ભોગવી રહી છે. અહીંથી હેપી સેન્ટર થરાદ, જે અમારે દવાખાને બીજે જવું હોય તો થરાદ જવું પડે, બસ ન હોવાના કારણે લોકો પોતાના પ્રાઇવેટ સાધન કરી અને થરાદ જતા હોય છે, જેના કારણે ડીઝલના ભાવ વધારે હોવાના કારણે પ્રાઇવેટ સાધનમાં જઈ શકતો નથી. જેથી લોકોની માંગ છે કે થરાદ નિગમ ખાતું વહેલી તકે ગામમાં બસ ચાલુ કરે એવી તમામ ગ્રામજનોની માંગ છે.